જસદણમાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા કુંવરજીભાઈ બાવળિયાની જીત થતા ફટાકડા ફોડી જશ્ન મનાવાયો હતો અને મીઠું મોઢું કર્યું હતું. રાજકોટ જસદણ કોંગ્રેસમાંથી ભાજપમાં રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી કુંવરજીભાઈ બાવળિયાએ દાવેદારી નોંધી હતી તો કોંગ્રેસમાંથી અવસરભાઈએ પોતાની દાવેદારી નોંધી હતી અને પેટા ચૂંટણી યોજાઈ હતી અને જેની આજરોજ જસદણમાં મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર એવા કુંવરજીભાઈ બાવળિયાની જીત થતા ઉપલેટા ભાજપ શહેર તથા ગ્રામ્યના ભાજપના કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવાયો હતો અને મીઠું મોઢું કર્યું હતું. જીતને અત્યારે પ્રમુખ શ્રી ઉપલેટા યુવા ભાજપ આજે ભારતીય જનતા પાર્ટીનો જસદણ પેટાચૂંટણીમાં જવલંત વિજય અંદાજે 20,000 જેવી લીડ મેળવીએ ભાજપના વિકાસના મત મેળા છે અને કુંવરજીભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા સોનામાં સુગંધ ભેળ્યો તેવો એક પ્રસંગ હતો. આ લીડ એક ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કાર્યો ગુજરાતમાં કર્યા છે અને જે કોંગ્રેસ ખોટા હવાતિયા મારતી હતી એ હવાતિયા કાઢવા માટેની એક વિજય છે. જસદણનો વિજય એ 2019નો વિજય છે. આના લોકોએ ચુકાદો આપ્યો છે કે લોકો કાયમીના માટે વિકાસ તરફી છે, વિકાસને કાયમી જોઈને મત આપવાના છે. શિક્ષિત ઉમેદવારને કામ કરતા ઉમેદવારને મત આપ્યો છે બદલ જસદણના તમામ પ્રજાજનો ગુજરાતના પ્રજાજનોને હું અભિનંદન પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીનો વિજય એ વિકાસનો વિજય છે. યુવા ભાજપ મહામંત્રી આજરોજ જસદણ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય છે. આ વિજય ખાલી ભારતીય જનતા પાર્ટી નહીં પણ સમગ્ર જસદણના મતદારો તેમજ પ્રદેશ સંગઠન જિલ્લા સંગઠનની મહેનતથી આ પરિણામ છે અને આગામી 2019ની ચૂંટણીમાં આનાથી પણ ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે અને આ ખુશીમાં યુવા ભાજપ ઉપલેટા આ પરિણામને આવકારે છે અને તમામ હોદ્દેદાર અને મતદારોને ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા ઉપલેટા.